હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? માય સેલ્ફ અશોક વ્યાસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરીએ તો પ્રકરણ નંબર 11 બેંક સે લખમેં. આજે પણ એક સુપર ડુપર એક્ઝામ્પલ જોવાનું છે. ખૂબ જ સ્ટ્રીસ એક્ઝામ્પલ છે, પણ ખૂબ જ ઇઝી મેથડ થી હું તમને સમજાવવાનો છું. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ જો તમારે સમજવું હોય તો છેલ્લે સુધી સ્કીપ કરી વગર આ વિડીયો જોશો અને સમગ્ર એની જે ગણતરી સમજશો તમને ઇઝીલી તમને આવડી જવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરવાના છે શ્રી ધરમસિંહ નો બેંક સે લખમેં સ્વાધ્યાય નો પ્રશ્ન નંબર 9. ખૂબ સહેલો અને સરળ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય દાખલા નંબર 9 ઉપરની રકમ તમને આપવામાં આવી છે અને લખ્યું છે, નીચેની માહિતી પરથી ધરમસિંહનો તારીખ 29/2/2016 ના રોજનો બેંક સિલક મેલ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા જે એનો જે રોકડ મેળ બનાવી દીધો, તારીખ યાદ રાખજો 29/2/2016, અને નીચે બનાવી પાસબુક. હંમેશા પહેલી એન્ટ્રી આપણે આપીએ છીએ પાસબુકમાં, અને બીજી એન્ટ્રી આવીને આપીએ છીએ ક્રોસ. આ ઉપરાંત તમે જોશો તો આમાં એક ટીપ્સ છે કે વધુ હોય તો સાઇડ ચેન્જ કરવાનું, વધુ રકમ લખાઈ ગઈ હોય તો, અને ઓછી રકમ લખી તો ત્યાં ત્યાં લખવાની, નો ચેન્જીસ કરવાનો. આ ઉપરાંત આપણે જોઈએ તો એનો જે નમૂનો પણ મેં જે તૈયાર કરી દીધો છે, ઉપર લખ્યું શ્રી ધરમસિંહનો તારીખ 29/2/2016 નો બેંક સિલક મેળ. ટીપ્સ અને ટ્રીક પણ સાથે સમજો. ટીપ્સ અને ટ્રીકમાં તમને ખબર હોવી જોઈએ કે શરૂઆત થાય રોકડ મેળ તો એનો જવાબ લખવાનો પાસબુક, જે વહેવાની જે બાજુ નોંધ થઈ નથી ત્યાં આપણે એની નોંધ કરવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 9, બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક 5200. વિદ્યાર્થી મિત્રો એ લખ્યું વસૂલ નહીં થયેલ. તમે ટિપ્સ દ્વારા પણ સીધો જવાબ લખી શકો છો, અને ટિપ્સ ના આવડતી તેની જે ગણતરી દ્વારા પણ સમજૂતી મેળવીએ. પેલા આપણે જોઈ લે ટિપ્સ, પણ આજે લખતા પેલા આપણને ખબર હોય કે દાખલાની શરૂઆત કોઈને કોઈ બેંક સિલક કે રોકડમેળ દ્વારા થવી જોઈએ. તો છેલ્લું વિધાન તમે વિદ્યાર્થી મિત્રો વાંચો. અત્યાર સુધી બધા વિધાનમાં એટલે કે બધા એક્ઝામ્પલમાં પહેલું વિધાન આપે છે, આ વખતે તમને છેલ્લું વિધાન આપ્યું. 29/2/2016 ના રોજ ધરમસિંહ ની પાસબુક મુજબ 4000 ઓવરડ્રાફ્ટ બાકી દર્શાવતી હતી. ટિપ્સ મુજબ તમને ખબર હોય પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ, એટલે પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ એટલે કઈ બાજુ આવશે? જો અહીંયા લખેલું છે પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ એટલે કઈ બાજુ આવશે? ઉધાર બાજુ પર. તો ચાલો પહેલી આપણે નોંધ કરી દઈએ, ઉધાર બાજુ પર રૂપિયા 4000 લખી દે પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. હવે એક્ઝામ્પલ નું જે પહેલું સેન્ટેન્સ ની વાત કરતો, અહીંયા લખેલું વસૂલ નહીં થયેલ ચેક. તો ટિપ્સ એન્ડ ટ્રીક આપણે જે કામ લાગશે, વસૂલ નહીં થયેલું ચેક એવું આપેલું હશે. જો વસૂલ અથવા તો જમા ન થયેલ ચેક હંમેશા જમા બાજુ જ આવે, સીધો તમે જવાબ જમા બાજુ પર લખી શકો છો. પણ એ સમજૂતી આપણે જોઈ લઈએ. એટલે કે બેંકમાં ભરેલ શબ્દ વિદ્યાર્થી મિત્રો સમજો, બેંકમાં ભરેલ, તમે બેંકમાં ભરો તો શું થાય? બેંક સિલક વધે, એટલે આપણે લખશું પાસબુક ની જમા બાજુ 5200. વિદ્યાર્થી મિત્રો મેં અગાઉ પણ બધા એક્ઝામ્પલમાં કીધું, ફરીથી આ એક્ઝામ્પલમાં તમને કહી દઉં, હંમેશા પહેલી એન્ટ્રી પાસબુકમાં આપો અને બીજી એન્ટ્રી આપો ક્રોસ એન્ટ્રી રોકડ મેળમાં. જ્યાં નોંધ થઈ નથી ત્યાં ચોકડી મારો અને બેઠી અસર આપણે આપી દઈશું બેંક સિલક મેળમાં 5200. અને એમ જે બોલો બીજી અસર ક્યાં આવશે? ક્રોસ એન્ટ્રી રોકડ મેળની ઉધાર પર. તો ક્યાં નોંધ થઈ નથી? એમ જો લખ્યું વસૂલ થયેલ નથી. બોલો ખરેખર ચેક ક્યાં વસૂલ થાય? બેંકમાં, એટલે કે પાસબુકમાં નોંધ થઈ નથી. બેંક પાસબુક બનાવે એટલે નોંધ થઈ નથી. 5200 આપણે લખવાના છે જમા બાજુ. એમાં શોર્ટકટ ટિપ્સ પણ આપેલી, વસૂલ ના થયેલો તો ડાયરેક્ટ જમા બાજુ પર લખી દેવાય. તો આપણે લખી દઈએ જમા બાજુ 5200 અને સામે નંબર 1 આપશું, બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ છે. ચલો એ રીતે જોઈએ વ્યવહાર નંબર 2. એમાં લખ્યું છે લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ ચેક 37,000. વિદ્યાર્થી મિત્રો આની પણ મેં ટિપ્સ આપી, જયારે એમ લખે રજૂ નહીં થયેલ ચેક, તો ટિપ્સ એન્ડ ટ્રીકમાં જોઈ લઈએ. રજૂ નહીં થયેલ ચેક, જો પહેલો બેંકમાં રજૂ ન થયેલ ચેક હંમેશા ઉધાર પર, એટલે 37,000 ઉધાર પર જ આવશે. આ ટિપ્સ એન્ડ ટ્રીક છે, પણ આ સિવાય પણ જો તમારે સમજૂતી જોતી હોય તો જોઈએ. લખેલ પરંતુ, લખો તમે ચેક, તમે ચેક લખો એટલે શું થાય? જોઈએ ચેક લખવા તો બેંક સિલક ઘટે એટલે ઉધાર પર આવશે પાસબુકમાં 37,000. બીજી એન્ટ્રી ક્રોસ એન્ટ્રી રોકડ મેળની જમા પર 37,000. ક્યાં નોંધ થઈ નથી? જો રજૂ નહીં થયેલ ચેક, ખરેખર ચેક ક્યાં રજૂ કરવાનો હોય? પાસબુકમાં, એટલે કે બેંકમાં. બેંકમાં રજૂ થયા નથી એટલે કે પાસબુકમાં એની નોંધ થઈ નથી, એટલે ઉધાર પર 37,000 નોંધ નથી કરી. આપણે લખી દઈએ ઉધાર પર 37,000. નંબર 2, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. આ ઉપરાંત હવે જોઈએ આપણે વ્યવહાર નંબર 3. મળેલ ચેક જે રોકડમાં નોંધેલ છે પરંતુ બેંકમાં ભરવા માટે મોકલેલ નથી 9,900. હવે તમને ચેક મળેલો છે, જો વિદ્યાર્થી મિત્ર તમને ચેક મળે તો શું થાય? બેંક સિલક વધે, એટલે 9,900 લખવાનું અહીંયા જમા પર, અને બીજી એન્ટ્રી આપી દો રોકડ મેળની ઉધાર પર. હંમેશા પહેલી એન્ટ્રી પાસબુકમાં જ આપો, જેથી કરીને તમને ઇઝીલી સોલ્વ થઈ જાય. ક્યાં નોંધ થઈ નથી? એ લખ્યું બેંકમાં ભરવા માટે મોકલેલ નથી, એટલે બેંકમાં જ નથી મોકલ્યો, તેનું કે પાસબુકમાં નોંધ થઈ નથી. એ લખેલું છે ને બેંકમાં ભરવા માટે મોકલેલ નથી, તો અહીંયા
9900 આપણે બેંક એટલે કે પાસબુકમાં નોંધ્યા નથી. તો આપણે પાસબુકમાં નોંધ્યા નથી એટલે જમા બાજુ પર નોંધ કરી દઈશું 9900 અને સામે લખી દઈશું મળેલ ચેક જે બેંકમાં ભરેલ નથી. નંબર 3 વ્યવહાર પૂરો થયો. હવે નંબર 4 જોઈએ. બેંકમાં ભરેલ ચેક નકારાયેલ જેની નોંધ રોકડમાં થઈ નથી 1650. આની પણ મેં ટીપ્સ આપી. જો ચેક ભરેલો હોય અને નકારાય અને ચેક લખેલો હોય ને નકારાય, આના અગાઉના એક્ઝામ્પલ મેં એવું હતું ચેક લખ્યો હતો ને નકારાયો હતો, અને આ એક્ઝામ્પલ મેં એવું છે ચેક ભરેલો છે ને નકારાય છે. ભરેલ ચેક નકારાય તેની સીધી ટીપ્સ આપણે જોઈ લઈએ. જો ચેક ભરેલો હોય એટલે કે જો બેંકમાં ભરેલ ચેક નકારાય તો હંમેશા જમા બાજુ જ નોંધ થાય. તમારે સીધું જમા બાજુ પર લખી દેવાનું, પરંતુ આપણે એની સમજૂતી પણ મેળવીશું. એટલે કે જો ચેક બેંકમાં ભરેલો, જો બેંકમાં ભરે તો આવે જમા બાજુ, પણ નકારાય તો ઉધાર બાજુ પર આવશે. એટલે બોલો કેટલા રૂપિયા નકારાય 1650. અને બોલો એની બીજી એન્ટ્રી ક્યાં આવે રોકડ મિલની જમા બાજુ પર 1650. એટલે કે રોકડ મિલમાં નોંધ થયેલ નથી એટલે કે અહીંયા જમા બાજુ પર 1650 નોંધાયા નથી. તો આપણે લખી દઈએ જમા બાજુ પર 1650. ટીપ્સ એન્ડ ટ્રીકમાં પણ જોયું હતું ડાયરેક્ટ જમા બાજુ પર નોંધ કરો તો પણ ચાલશે. આપણે લખીએ નંબર 4 બેંકમાં ભરેલ ચેક નકારાય જેની નોંધ રોકડમાં થયેલ નથી. આપણે નેક્સ્ટ જોઈએ નંબર 5 નંબરનો વ્યવહાર. બેંકે વસૂલ કરેલ રોકાણો પરનું વ્યાજ 1900 રૂપિયા. બેંક વસૂલ કરે, મેં કીધું વસૂલ શબ્દ એટલે પાસબુકમાં જમા થાય ને રજૂ શબ્દ એટલે પાસબુકમાં ઉધાર થાય. ગમે એટલે એક્ઝામ્પલ જો વસૂલ શબ્દ એટલે પાસબુકમાં જમા થાય તો 1900 રૂપિયા આપણા ખાતામાં રોકાણનું વ્યાજ બેંકે કલેક્ટ કર્યું એટલે બીજી અસર ક્યાં આવે રોકડની ઉધાર પર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જમે જુઓ બેંકે વસૂલ કરેલ રોકાણો પરનું વ્યાજ 1900 રૂપિયા. હવે ક્યાં નોંધ થઈ નથી એવું કઈ સ્પષ્ટ જ નથી કહેતી, રોકડમાં નોંધ થઈ નથી કે પાસબુકમાં નોંધ થઈ નથી. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સમજવા જેવું છે, એકદમ સામાન્ય લોજિક છે. આ વસૂલ કોણ કરે છે? બેંક કરે છે. એનો અર્થ કે બેંક જો વસૂલ કરે તો પાસબુકમાં તો નોંધ થઈ જ ગઈ હોય. તો ક્યાં નોંધ નહીં થઈ હોય? રોકડ મેળમાં. એટલે એનો અર્થ એવો થયો કે આ ઉધાર પર છે 1900 રૂપિયા એ નોંધાયા નથી રોકડ મેળમાં. તો આપણે લખી દે ઉધાર પર 1900 રૂપિયા અને સામે લખી દે બેંકે વસૂલ કરેલ રોકાણનો વ્યાજ જે રોકડ મેળમાં નોંધેલ નથી. આ ઉપરાંત નંબર 5 વ્યવહાર પૂરો થઈ ગયો. જોઈએ નંબર 6 વ્યવહાર. નામ છે ધરમસિંહની સૂચના મુજબ બેંકે ચૂકવેલ ડિમિટ ચાર્જ 1320 રોકડમાં નોંધેલ નથી. જોઈએ લખ્યું બેંકે ચૂકવેલ. બેંક ચૂકવે તો આપણામાં બેંક સિલક વધે કે ઘટે? સિમ્પલ વસ્તુ, બેંક સિલક ઘટે. તો આપણે ઉધાર પર નોંધ કરી દે 1320. બીજી એન્ટ્રી આવશે આજે જમા પર 1320. ક્યાં નોંધ થઈ નથી? નોંધ ક્યાં થઈ નથી એ લખ્યું જો રોકડ મિલમાં નોંધાયેલ નથી. એટલે 1320 રોકડ મિલની કઈ બાજુ છે? જમા બાજુ પર 1320 નોંધાયેલ નથી. જવાબમાં લખી દઈએ જમા બાજુ પર 1320 અને સામે લખી નંબર 6 બેંકે ચૂકવેલ ડિમેટ ચાર્જ રોકડમાં નોંધ થયેલ નથી. આ રીતે જે નંબર 6 વ્યવહાર પણ પૂરો કરી આવ્યો છે. નંબર 7 ખૂબ જ સરસ સુપર ડુપર એકદમ ડેન્જરસ એક્ઝામ્પલ છે, એમાં પણ આ ડેન્જરસ વ્યવહાર છે. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, જો આ વ્યવહાર તમને સમજ ના પડે તો ફરી એકવાર આ વિડીયો રિવર્સ કરીને પણ જોજો જેથી કરીને તમને ઈઝીલી સમજ પડી જાય. રોકડ ખરીદીની નોંધ રોકડ મિલની જાવક બાજુ બેંક ખાતામાં નોંધેલ છે 8300. વિદ્યાર્થી મિત્રો આપણા ચેપ્ટરનું નામ શું છે? બેંક સિલક મેળ. તમે જો અહીંયા મેં બેંકના ખાના જ બનાવ્યા છે રોકડ મેળમાં. આ વ્યવહારને જો કોઈ પાસબુક સાથે સંબંધ જ નથી. આપણે તમે જોયું કે રોકડ મેળનું ચેપ્ટર શીખી ગયા તમે, એક ખાનાવાળો રોકડ મેળ આવે, બે ખાનાવાળો, ત્રણ ખાનાવાળો, એમાં વટાવ રોકડ બેંક, વટાવ રોકડ બેંક એવું લખતા. તો અહીંયા આપણે બેંકની જ નોંધ કરવાની છે, રોકડ સાથે કોઈ મતલબ નથી. રોકડમાં જેટલી પણ નોંધ થાય એને કોઈ મતલબ મારે તો બેંક ખાનાનું જોવાનું. રોકડ ખરીદીની નોંધ રોકડ મેળની જાવક બાજુ બેંક ખાનામાં નોંધાયું છે. એટલે ખરેખર આ રોકડમાં નોંધાવવો જોઈએ, પણ ભૂલથી ક્યાં નોંધાઈ ગયું? બેંકમાં. એટલે આ લોકો શું કર્યું, વ્યય બાજુ બેંકના ખાનામાં લખી દીધું 8300. હવે એનો જો બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, આ 8300 વ્યય બાજુ લખવાની જરૂર જ નથી, આપણામાં નોંધ જ ના થાય. કારણ કે રોકડ વ્યવહાર છે એટલે કે રોકડ ખરીદીનો વ્યવહાર છે, રોકડના ખાનામાં નોંધાવ જોઈએ. બેંકના ખાનામાં તો જો બેંકના ખાનામાં તો નોંધાવવું જ ના જોઈએ. તો 8300 વધુ નોંધાયા કે ઓછા નોંધાયા? વધુ નોંધાયા. બેંકના ખાનામાં નહીં નોંધો છતાં પણ નોંધાયા. વધુ નોંધ તો સાઈડ ચેન્જ, એટલે 8300 ક્યાં લઈ જવું છે? આ બાજુ ઉધાર બાજુ પર નોંધાશે. એટલે આપણે આપણા બેંક સિલક મેલમાં ઉધાર બાજુ પર 8300 લખશું એટલે આપણો જવાબ મળી જશે. ઉધાર બાજુ પર લખીએ 8300 અને સામે લખીએ રોકડ ખરીદી જે રોકડ મેળમાં બેંક ખાનામાં નોંધેલ છે. હવે અમુક વિદ્યાર્થીને એવો પણ પ્રશ્ન થાય કે 8300 નોંધ અહીંયા કેમ ના કરી ક્રોસ?
વિદ્યાર્થી મિત્રો, એ તમને સ્પષ્ટ કરેલું છે કે રોકડ ખરીદી છે તો પાસબુકમાં નોંધણી ના થાય ને, સિમ્પલ વસ્તુ છે. રોકડા પૈસા ચૂકવો તો એ પાસબુકમાં ક્યાંથી નોંધાય? તમે ચેક આપો, ચેક લો તો નોંધ થાય. એટલે પાસબુકમાં કોઈ એન્ટ્રી નહીં આવે, ખાલી આ વ્યવહાર રોકડ મેળ પૂરતો સીમિત છે. હવે આપણે જોઈએ વ્યવહાર નંબર 8. લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક 4160 છે. ચલો ચેક લખવામાં આવે એટલે પાસબુકમાં ઉધાર પર થાય, જો લખ્યું ચેક લખવા બેંક સીલ ઘટે, અને બીજી એન્ટ્રી આવે રોકડ મેળની જમા પર 4160. ક્યાં નોંધ થઈ નથી? લેણદારને આપવાનો રહી ગયો છે. લેણદાર એટલે શું? જેને આપણે પૈસા ચૂકવે એને જ આપવાનો રહી ગયો છે. આપણે ચેક લખ્યો એટલે રોકડમાં નોંધ કરી છે. આ લેણદાર આ ચેક લઈને ક્યાં છે? બેંકમાં. હવે એને આપ્યો જ નથી તો બેંકમાં જવાનો જ નથી. એનો અર્થ કે આપણે બેંકમાં એટલે કે પાસબુકમાં નોંધ થઈ નથી. ઉધાર પર 4160 લખી દઈએ ઉધાર પર 4160 એની સામે લખી દઈએ લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક. ચલો 8 નંબરનો વ્યવહાર પૂરો કરી હવે જોઈએ. અને વ્યવહાર નંબર 9 લખ્યું છે, ધરમસિંહે તેના અંગત બેંક ખાતામાંથી લખેલ ચેક. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આવો વ્યવહાર આવી ગયો છે, પીએલ વાળો, જેમાં અંગત બેંક ખાતું હતું. આપણે હંમેશા પોતાના બિઝનેસનું બેંક ખાતાના વ્યવહાર લખીએ છીએ, એટલે બેંક ખાતાઓ માત્ર બિઝનેસને લગતું હોય એનો જ વ્યવહાર જોવાનો. આપણે જે ધરમસિંહ પોતાના અંગત બેંક ખાતામાં પૈસા જમા કરે, ચેકથી ઉપાડે, ચેકથી જમા કરાવે, એને કોઈ મતલબ નથી. પણ અહીંયા શું ભૂલ કરી છે? ધરમસિંહે તેના અંગત બેંક ખાતામાંથી લખેલ ચેક બેંકે ધંધાના બેંક ખાતામાં ઉધારેલ છે, એટલે ભૂલ અહીંયા છે. અંગત ચેક કરે છે પરંતુ બેંકે ભૂલથી શું કર્યું? આપણી જે પાસબુક છે, આપણા બિઝનેસની પાસબુક છે, કોઈ પણ વ્યક્તિ પાસે બે પાસબુક હોય, બિઝનેસ કરતો હોય તો બિઝનેસની પાસબુક પ્લસ પોતાની અંગત પાસબુક, તો અંગત ચેક લખ્યો તો અંગત પાસબુકમાં જ નોંધાવવો જોઈએ ને. પણ ભૂલથી બેંકે શું કર્યું? ભૂલથી બિઝનેસના પાસબુકમાં ઉધારી દીધો છે, એટલે કે આ બિઝનેસની પાસબુકમાં ઉધાર પર 3340 લખી દીધા છે. રોકડ મેળ સાથે કોઈ સંબંધ નથી, એ જો ખાલી બેંકની જ ભૂલ છે. એટલે આ 3340 એ લખવા જોઈએ કે ના લખવા જોઈએ? સિમ્પલ વસ્તુ છે કે જો આ જે માલિક છે ધરમસિંહ, એ પોતાના અંગત પાસબુકમાંથી ચેક લખતો હોય, અંગત ખાતામાંથી, તો અંગત પાસબુક નોંધાવ્યો છે, ભૂલથી અહીંયા નોંધાઈ ગયો છે, 3340 વધુ નોંધાઈ ગયા છે. જો વધુ નોંધાય તો 60 ચેન્જ, એટલે આની નોંધ ક્યાં કરીશું? આપણે પાસબુકની જમા બાજુ પર, એટલે કે આપણે બેંક સિલક મેલની જમા બાજુ નોંધ કરી દઈશું. ચાલો આપણે લખી દઈએ બેંક સિલક મેલની જમા બાજુ પર 3340, અને અમે 9 નંબર અંગત ચેક જે બેંકે ધંધાના બેંક ખાતામાં ઉધાર્યો હતો, ભૂલથી ઉધાર્યો હતો, તેના આપણે વ્યવહાર નંબર 9 ની નોંધ કરી. આપણે જોઈએ વ્યવહાર નંબર 10. રોકડ મેલની વે બાજુ બેંક ખાનાનો વધારેલ લેવાયેલો સરવાળો 1180. ધ્યાન આપજો, રોકડ મેલની જ ભૂલ છે અહીંયા, પાસબુક સાથે કોઈ મતલબ નથી. રોકડ મેલની વ્યય બાજુ એટલે બોલો કઈ બાજુ આવશે? જમા બાજુ આ રહી, એની વ્યય બાજુ કેટલા રૂપિયા લખી દઈએ? 1180. હવે મારો પ્રશ્ન છે, વધુ લેવાયો છે કે ઓછો લેવાયો છે? જો અહીંયા લખેલું છે વધારે લેવાયેલો છે, તો વધુ હોય તો 60 ચેન્જ, તો આ 1180 ક્યાં આવશે? ઉધાર પર લખી દેશું 1180. તો આપણે પાસબુક એની નોંધ કરતા જ નથી, ડાયરેક્ટ બેંક સિલેક્ટમાં નોંધ કરી દે 1180 લખી દે. રોકડ મેલની વે બાજુ જે બેંક ખાનાનો વધુ થયેલો સરવાળો. 10 નંબરનો પણ વ્યવહાર પૂરો થયો. આપણે જોઈએ 11 નંબરનો વ્યવહાર, 6400 ના લખેલ ચેક ટેકનિકલ કારણોસર નકારાયેલ ચેક, નકારાયેલી નોંધ રોકડમાં થયેલ નથી. હવે લખેલો ચેક છે, લખેલો ચેક, તમે ચેક લખો તો બેંક સિલક ઘટે, પણ જો નકારાય તો વિરુદ્ધ સાઈડ આવે, એટલે આની નોંધ ક્યાં હશે? પાસબુકની જમા પર, અને એની બીજી અસર આવશે રોકડ મેળની ઉધાર પર. ક્યાં નોંધ થઈ નથી? રોકડમાં નોંધ થયેલ નથી, એટલે ઉધાર પર 6400 લખાયા નથી. એટલે આપણે લખી દઈએ ઉધાર પર 6400 લખેલ પરંતુ નકારાયેલ ચેક જે રોકડમાં નોંધાયેલ નથી. આની પણ મેં ટીપ્સ આપેલી છે, જો લખેલો ચેક નકારાય, બોલો કઈ બાજુ લખ્યો? ઉધાર પર લખ્યા ને. ટીપ્સમાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, લખેલ ચેક નકારાય તો હંમેશા ઉધાર પર, અને જો બેંકમાં ભરેલ ચેક નકારાય તો જમા પર. તમારે ગણતરી ના કરાય તો આ ડાયરેક્ટ રીતે પણ નોંધ કરી શકો છો. આ ઉપરાંત હવે જોઈએ આપણે આગળનો વ્યવહાર. આગળનો વ્યવહાર છે આજે વ્યવહાર નંબર 12. બેંકે જમા કરેલ વ્યાજના 1240 અને ઉધારેલ 1160 રોકડમાં નોંધેલ નથી. તો પેલા બેંકે જમા કરેલ વ્યાજ 1240, બેંક ક્યાં જમા કરે? પાસબુકમાં, તો લખી દે 1240. અને બોલો જો બીજી નોંધ ક્યાં આવશે? રોકડ મેળની ઉધાર પર 1240. ક્યાં નોંધ થઈ નથી? રોકડ મેળમાં જ નોંધ થઈ નથી, તમને સ્પષ્ટ કીધું છે, એટલે કે આ 1240 ઉધાર પર નોંધ થઈ નથી. આપણે લખી દઈએ ઉધાર પર 1240 લખી દઈએ, બેંકે જમા કરેલ વ્યાજ જે રોકડમાં નોંધેલ નથી. હજુ પણ આનો વ્યવહાર બાકી છે 12 નંબરનો.
1160 ઉધારિયા છે તો ઉધાર પર લખી દે 1160. બીજી અસર આવે રોકડ મિલ ની જમા પર 1160. ક્યાં નોંધ થઈ નથી? રોકડ મિલ માં 1160 નોંધાયા નથી, જમા બાજુ પર 1160 અને લખી દઈએ બેંકે ઉધાર કમિશન ની રોકડ માં નોંધેલ નથી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો બધા વ્યવહાર ની નોંધ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ કે બધા વ્યવહાર ની નોંધ થાય તો આપણે બંને બાજુ નો સરવાળો કરી જોઈએ. ઉધાર બાજુ નો સરવાળો વધારે છે 64180, બેઠો લખી દે જમા બાજુ પર 64180. આ 64180 માંથી માઇનસ 1160, માઇનસ 3340, માઇનસ 1320, માઇનસ 1650, માઇનસ 9900, માઇનસ 5200 એટલે રકમ માઇનસ કરશો એટલે આપણે બાકી મળશે 41610. જેને આપણે લખશું દાખલાની શરૂઆત થઈ પાસબુક અહીં લખશું જવાબમાં રોકડ બે મુજબ જમા બાજુ એટલે જેને કહે છે ઓવરડ્રાફ્ટ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ દાખલાની ગણતરી સહિત સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આ વિડીયોની અપડેટ મળતી રહે. વિદ્યાર્થી મિત્રો છેલ્લે નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે આવા જ એક્ઝામ્પલ નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.